सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशर्मणीयदर्शनम् मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને હેઠથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રાણ સાગર ગ્રંથ એની અંદર પૂર ત્રણ અને તરંગ અઢાર એની અંદર કથા લખે છે ભગવાન શ્રીહરિ વિચરણ કરતાં કરતાં માંગરોળમાં આવ્યા છે માંગરોળમાં જ્યારે પધાર્યા છે ત્યારે છેલ્લે સ્વામી એમ કથા લખીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને કથા સંભળાવી કે મહારાજના ચરિત્રો સંભાળવાથી ભાવસાગરને તરી જવાય છે ભગવાનના ચરિત્રોને જે યાદ કર્યા કરે એને બહુ ભટકન મટી જાય છે આવી વાત છેલ્લે મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને કરી અને આધારાનંદ સ્વામીએ લખી માંગરોળની લીલાની અંદર આગળ આધારાનંદ સ્વામી લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે हरी की सेवा करत जो प्राणी न होय नुहानी यहाँ के सुख को नहीं निर्दारा यहाँ के सुख को नहीं निर्दारा જીય મે દ્રળહી કે જીય કરત જો પ્રાણી મુક્તાનંદ સ્વામી કે છે અને આધારન સ્વામી લખે છે જે જીવ શ્રીહરિની સેવા કરે છે તેને ફરીવાર ક્યારેય હાનિ થતી નથી અર્થાત તેનું ભૌ ભટકન ટળી જાય છે આ લોકના સુખનો કોઈ નિર્ધાર નથી આવો વિચાર મનમાં દ્રઢ કરીને રાખો હરીની સેવા કરત જો પ્રાણી ભગવાનની જે જીવ સેવા કરે છે એને સ્વામી કે તિનકી ફરી ન હોય કબુ હાનિ એને બહુ ભટકન રહેતું નથી હાનિ એટલે નુકસાન સૌથી મોટામાં મોટું આપણું કાર્ય જો કોઈ સાધવાનું હોય તો એ કાર્ય એ છે જન્મ મરણના ચક્કરમાંથી નીકળવું આપણા માટે આપણે જે ધારીએ છીએ આપણા જીવન દરમિયાન આવતા દુખો જે આપણને લાગે છે એમાંનું સૌથી મોટું દુઃખ જન્મ છે એટલે દુઃખ છે એટલે જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી જે નીકળી ગયો ભવ ભટકનમાંથી નીકળી ગયો એને બધા દુઃખ દૂર થઈ ગયા અને એ દુઃખ દૂર કરવા માટેનો ઉપાય છે હરીકી સેવા કરત જ પ્રાણી ભગવાનની જે સેવા કરે એને ભવ ભટકન ટળી જાય છે કોઈ પણ રીતે કોઈ તનથી સેવામાં આવે ભગવાનની કોઈ મનથી ભગવાનની સેવા કરે કોઈ ધનથી ભગવાનની સેવા કરે કોઈ પદાર્થથી ભગવાનની સેવા કરે તો એ જન્મ અને મૃત્યુના દુઃખને તરી જાય છે કચ્છ ગામના હરિભક્તો ઘટપુર મહારાજના દર્શને જતા હતા રસ્તામાં ગોપ ગામ આવ્યું અને ગોપ ગામની અંદર એક આંબાવાડિયું હતું હરિભક્તો પહેલાં તો સંઘ લઈને નીકળ્યા હોય એટલે રસ્તાની અંદર કંઈ આજે આપણે જઈએ તો હરિભક્તોના ઘર ઉતારા માટે હોય કે આજે તમે અહીં અમેરિકામાં દૂર જતા હો તો મોટેલની અંદર રૂમ બુક કરાવીને રહી જાઓ એવી કંઈ મોટેલની રૂમો નહોતી ઝાડવું ગોતવાનું તળાવનો કાંઠો ગોતવાનો ને રહેવાનું પૂજા કરવાની ગોપ ગામના આંબાવાડિયામાં હરિભક્તો ઉતર્યા રાત્રે ને આના માલિકને પૂછ્યું કે અમારી રાત વિસામો કરવો છે તો કે રોકાવ રોકાયા હરિભક્તોએ જોયું કે આંબા ઉપર કેરીઓ બહુ સારી હતી અને એ સિઝનમાં કેરીઓ બહુ ઓછી આવેલી અછત બહુ હતી અને એ આંબાઓ બહુ સારા હતા એક બે આંબા ઉપર કેરી હતી આંબાવાળિયું તો બહુ મોટું હતું ઓલા હરિભક્તોએ કીધું ઓલાને અને આંબાવાડિયાવાળાને કે મને બે કેરી આપશો અમને બોલો કે તમારા મોઢા કેરી ખાવા એવા નથી અત્યારે કેરીની કિંમત ખબર છે આ તો જામ સાહેબને ખાવાની કેરીઓ છે કે તમારા મોઢા ખાય એવી આ કેરીઓ હોય અત્યારે અછત છે કેરીઓ મોંઘી છે તમે કોઈ લઈ શકો એવું તમારું મોઢું કહેતું નથી ઓલા હરિભક્તો કે જો કેરી અમારે નથી ખાવી અમારે તો ભગવાન સ્વામિનારાયણ માટે કેરી લઈ જવી છે આપીશ ઓલો આંબાવાડિયાનો માલિકને એટલી તો ખબર હતી રખેવાડ કરવાવાળો હતો એને કે સ્વામિનારાયણ ભગવાન છે એને કીધું કે જો તમે ભગવાન સ્વામી નારાયણ માટે કેરી લઈ જતા હોય તો બે તમારી અને બે મારી બે કેરીના રૂપિયા લીધા અને બે કેરી ફ્રીમાં આપી મહારાજ પાસે હરિભક્તો લઈને આવ્યા અને મહારાજ પાસે કેરી ધરી પાકી સરસ કેરી અછત હતી જે સમયે કેરીની મોઘી કેરીઓ હતી એ વખતે હરિભક્તો લઈને આવ્યા મહારાજ બહુ રાજી થયા મહારાજ કે આટલી સરસ કેરી મારા તો ગોપ ગામના આંબાવાડિયાની છે મહારાજ કે તમે કેટલી ચાર કેરી શા માટે લાવે એક જ લાવી જોઈએ આટલી મોંઘવારીમાં હરિભક્તો કે મહારાજ અમે તો બેના જ રૂપિયા ખર્ચ્યા છે ને આવડો મોટો સંઘ છે બધાને મારા થોડા થોડા ભાગ આવ્યા પણ બે કેરી આંબાવાળિયાનો રખોપુ કરવાવાળો છે એને મફતમાં આપીશ અને એને ખાલી એટલું કીધું છે કે આ સ્વામિએણ ભગવાનને જમાડજો અને ભગવાનને કહેજો કે મારું હારું કરે મહારાજ કે અમારે એનું સારું કરવું પડશે થોડો સમય ગયો શાસ્ત્રોમાં કથા લખાની કે ગોપ ગામના એ આંબાવાડિયાનું રખોપું કરવાવાળો એ રખે એ ખાટલામાં આંબાવાડિયામાં હું છે અને એનો અંતકાળ આવ્યો જિંદગીમાં સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું નથી જિંદગીમાં ક્યારેય પણ એને કંઠી બાંધીને માળા કરી નથી એનું કામ ખાલી એટલું જ હતું કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ માટે કેરીની જરૂર હતી ત્યારે પોતાના હૃદયના ભાવથી બે કેરી એને આપી અંતકાળ આવ્યો જીવ જ્યારે ભગવાનના સાધુના સંગમાં ન હોય સત્સંગના યોગમાં ન હોય તો સારો રહે એવી આશા રાખવાની જ નહીં એનાથી કુકર્મો ઘણાઈ થયા હશે પણ એના જીવનમાં એક કામ સારું થઈ ગયેલું ભગવાન સ્વામિયન માટે બે કેરી દઈ દીધેલી એક બાજુ પર જમદૂતોની ફોજ લેવા આવે અને એક બાજુ પર મહારાજનું વિમાન મહારાજ લઈને લેવા આવે મહારાજને જોયા એટલે ઓલાદ ભાગી ગયા કે આપણે ખોટી જગ્યાએ આવી ગયા છે અને એ ગોપ ગામનો એ આંબાનો રખેવાડ જો એ પ્રકાશને મધ્યે ભગવાન સ્વામિનારાયણ એને કોઈથી જોયા જ નથી ભગવાન સ્વામિને ફેસ ટુ ફેસ ભેગોય નથી થયો ક્યારેય નહીં એ કે તમે કોણ ભગવાન સ્વામિનારાયણ કે હું ભગવાન સ્વામિનારાયણ છું તમે મેં સાંભળ્યું તો છે કે સ્વામિનારાયણ અંતકાળ એના ભક્તોને લેવા આવે મહારાજ કે બસ તારો અંતકાળ છે અમે તને લેવા આવ્યા છે પણ મેં તમારી માળા કરી નથી મેં તમારી કંઠી બાંધી નથી મેં તમારી પૂજા કરી નથી મહારાજ કે ભલે તે કાંઈ નથી કર્યું પણ આ બે કેરી યાદ છે તને જેવી કેરી એને દીધી હતી ને પ્રેમથી એ જ કેરી મહારાજે બતાવી આ કેરી યાદ છે તને હા આ તો મેં તમને દીધી હતી એ તમે જમ્યા નથી અત્યાર સુધી મહારાજ કે જમી ગયા અમે જમી ગયા પણ આ જે કેરી છે ને આ કેરી તે આ કેરી મોકલી હતી ને એનો ભાવ અમે જમ્યા પણ એ ભાવની અંદર અમે પણ યાદ રાખ્યું તે અમને કેરી કેવી મોકલી હતી કેટલી મોકલી હતી કેવી રસાળ હતી કેટલા ભાવથી મોકલી હતી આ કેરી હોતા તને લેવા આવ્યા અને મહારાજે પોતાના હાથમાં બે કેરી બતાવીને એ આત્માને શરીરથી જુદો પાડીને પોતાના વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ ગયા કેટલી વાતમાં કામ પત્યું બે કેરીમાં પણ કયા સમયે દેવી કેવા ભાવથી દેવી એ સૌથી અગત્યનું છે નહીં તો ઘરમાં બગડતું હોય ને ઘરમાં બગડતું હોય ફ્રૂટ બહુ હોય પછી ઘરમાં વધી ગયું હોય બગડતું હોય તો ક્યાં લઈ જવાનું એક મોઢે કીધું અમને અરે ભગત આટલા બધા સફર છે નહીં સમી ઘેર પડ્યા બગડી જતા હતા એટલે બગડી જતા હોય એ સ્વામીને ભગવાનને દઈ દેવાના આન માટે ના આવે જેને ખબર છે કે આ અત્યારે જરૂર છે ભગવાનને અને એવા ટાઈમે ભગવાન માટે લાવે અથવા તો ભલે એનો પોતાનો હૃદયનો સાચો ભાવ છે ને ભગવાન માટે લાવે તો એનું ભટકન મટી જાય હરિકી સેવા કરત જો પ્રાણી કોઈ પણ જીવાતમાં આપણે ત્યાં જુઓ તમે ઈટોલાનો બળદ ધામમાં ગયો ભગવાનની ભગવાનની સેવામાં ગટપુરની અંદર મહારાજ જ્યારે એકો એકો એટલે એક જ બળદ જે ગાળાને જોડેલો હોય ને મહારાજ બીમાર હતા ને ત્યારે એકો બળદ એક ઘટપુરની અંદર એકો એટલે એક ગાળાને જોડે એકો બળદ કે મહારાજ જ્યારે ઘેલા નદીએ સ્નાન કરવા જાય કે સહસ્ત્ર સ્નાન કરવા જાય ત્યારે ગાળામાં બેહાડીને લઈ જાય ઓલા બળદને ગાળે જોડે એ બળદનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજ એને લેવા આવ્યા કોઈ પૂછ્યું મહારાજ બળદને મહારાજ કે હા અમે જ્યારે બીમાર હતા ત્યારે આ બળદ અમને લઈને જતો સહસ્ત્રાધરે અમને સ્નાન કરાવવા માટે આ બળદ અમને લઈને જતો એ બળદે અમારો ભાર ખેંચો છે અમારા ઉપયોગમાં આવ્યો છે માટે ધામ સંતોને ભક્તોના ઉપયોગમાં આવેલાને ધામ દીધા છે પણ અહીં વાત એ કરી કે જે ભગવાનની સેવામાં કોઈ પણ પ્રકારે આવી જાય તો ભગવાન એને ધામ દીધા છે બીજું કે છે સ્વામી સુખ કો નહી ભગવાનની સેવા કરવામાં આળસ આવે ભગવાનની સેવા કરવામાં લોભ થાય ભગવાનની સેવા કરવામાં જીવને પ્રમાદ વર્તે ભગવાનની સેવા કરવામાં જીવ પાછી પાની કરે ભગવાનની સેવા કરવામાં ક્યાંય કાપ નહીં ભગવાનની સેવામાં કાપ જો ઘણાને તમે જો ગાડીઓ એટલી મોંઘી રાખે કપડાં એટલા મોંઘા પહેરે જોડાનો તો કોઈ પાર જ નહીં ઘરની અંદર ફર્નિચર એટલા જોરદાર વસાવે અને દિવાલો ઉપર તમારે જે પેલા સો પીસો હોય ને સો પીસો એટલા બધા ડોલરોના લગાવ્યા હોય એન્ટિક વસ્તુઓ એન્ટિક એટલે કંઈક આમ એન્ટિક કે ને જે જૂની વસ્તુઓ હોય ને એવી એવી મોંઘી મોઘી હજારો ડોલર ખર્ચીને ઘરના આ ખૂનામાં આ ખૂનામ ઉપર નીચે બધે ગોઠવે પણ ઘરની અંદર એક ઠાકોરજીનું સિંહાસન કરવા માટે એની પાસે રૂપિયા ના હોય ઘરની અંદર ભગવાન અને ભગવાનના સંતના સ્વરૂપો લગાવવા માટે એની પાસે રૂપિયા સમય ન હોય ન હોય અને મંદિરની અંદર પણ કાંઈક સારું કાર્ય કરવા માટે સત્સંગનું કાર્ય કરવા માટે એની પાસે સમય રૂપિયા કશું જ ના હોય અને ઘર માટે ગાડી માટે શરીર માટે લાખો રૂપિયા કિંમતી સમય બધો જ વેડફી નાખે છે ઇહા કે સુખ કો નહીં નિર્ધારા અહીંના સુખનો કોઈ નિર્ધાર નથી તો હોય એ બીજી વાત એ કરે છે કે કોઈ વ્યક્તિ એવું માગે કે આ લોકનું સુખ તો આ લોકનું સુખ મળે તો કોઈ પાસે શાશ્વત આ લોકનું સુખ રહેતું નથી આ લોકનું સુખ એ દુખે યુક્ત જ હોય

પણ એની સામે ઈચ્છા શું રાખે મારું આ લોકનું સારું થઈ જાય ગાડી નથી ગાડીવાળો થઈ જાઉં પત્ની નથી પત્નીવાળો થઈ જાઉં ઘર નથી ઘરવાળો થઈ જવું ભગવાનની સેવા કરી પણ શરતે સહિત સેવા કરી ભગવાનની સેવા કરીએ ત્યારે એક જ શરત મહારાજ મારાથી જેટલી બને એટલી તમારી આપેલી બુદ્ધિથી તમારી આપેલી બુદ્ધિથી તમારી આપેલી શક્તિથી હું તમારી સેવા કરું છું પ્રભુ એ સેવાથી રાજી થાવ તમારું બહુ ભટકંટાળજો બસ આ જન્મને મૃત્યુના દુઃખમાંથી મને તારજો આટલી પ્રાર્થના કરવી સેવાની સામે આટલી આશા રાખવી અને મહારાજે કરે જ કર્યું છે પૂર્વે ઘણાનું કર્યું છે આવું તો કેરીમાંય કર્યું છે ખોખરી ગામનો કરશન બા તો એને મહારાજ માટે શેરડી જોઈને મહારાજ કે શેરડી બહુ સારી છે તે તાજી બે શેરડીના મોટા સાંઠા તોડીને લાવ્યો મહારાજને જમાડી મહારાજ અંધકાળે શેરડીના હાઠા લઈને લેવા આવ્યા એડ્રેસ આપે મહારાજ કે આજો શેરડી વાળો ભગવાન તે શેરડી ખવડાવી હતી શેરડીના બદલામ તન ધામ દેવા આવ્યો છું આવા તો મહારાજના ચરિત્રો ઘણા બધા છે કે ભગવાને આવા જીવોના કલ્યાણ કર્યા હોય માટે આધારાંતી લખે છે જીવમાં એવો વિચાર કરવો કે ભગવાનની સેવા કરીને જન્મને મૃત્યુમાંથી તરી જવું છે અહીંનો સુખ ગમે એટલું મળે પણ એ સુખ આખરે દુઃખમાં જ જવાનું છે માટે અહીંનું સુખ જેનો નિર્ધાર જ નથી એ સુખની ઈચ્છા ન રાખવી હા આપણે ઈચ્છા રાખીએ તો ભગવાન આ સુખ પણ આપે જ છે અરે નથી રાખતા તોય આપે છે મહારાજ કે અન્વસ્ત્ર તો મારે દેવા તો ભગવાને આટલું માથે દીધું છે ભગવાન તો એટલું દે જ છે તો આ લોકના સુખમાં બીજું જોવે વસ્ત્ર આબરું એટલું મહારાજે દીધું છે પછી બાકીના સુખ તો આપણા માનેલા છે જે ખોટા દુઃખ ઉભા રહે એવા સુખ છે આટલું તો મહારાજ પાસે ન માગે તોય દેવાના માટે મહારાજ પાસે જન્મને મૃત્યુ મૃત્યુમાંથી તરી જઈએ એમાંથી બહાર નીકળી જઈએ સેવા કરી અને એટલી ઈચ્છા રાખવી रसोई न्यतिहा चली अखूटा पानी को हरे कहरिख्यो टुटा तबिएक वापी पासा एक वापी पासा बेबे निर नासा િત્ય તિહા ચલી અખૂટા માંગરોળની અંદર મહારાજની સેવા કરવા માટે સંતોની સેવા કરવા માટે હરિભક્તોની સેવા માટે ઘણા બધા એવા પ્રેમી ભક્તો જેને રસોઈઓ આપવાની ચાલુ કરી રસોઈ અખૂટ ચાલુ થઈ ગઈ પણ રસોઈ ગમે એટલી જમીએ તો જોઈએ શું જીવન જરૂરિયાત સૌથી અગત્યની વસ્તુ કઈ પાણી એ તો જોઈએ હવે રસોઈ ચાલી પણ રસોઈ બનાવવા માટે વાસણ ધોવા માટે એટલા માણસોને પાણી પીવડાવવા માટે એટલા રહે તો એને પછી નાવા ધોવા માટે પાણીની અછત મહારાજે જોયું માંગરોળમાં ખૂટે નહીં તે રીતે રસોઈઓ થવા લાગી પણ શ્રીહરીએ જોયું કે પાણીની ઘણી ખેંચ છે મહારાજે જોયું મહારાજ બહુ પ્રેક્ટિકલ હતા ખાલી એવું નહીં બસ રસોઈ લઈ લીધી બધું આગળ પાછળ વચ્ચે શું જરૂર પડે બધું જ આયોજન મહારાજ કરતા આયોજનબદ્ધ દરેક પ્રક્રિયા દરેક ઉત્સવો એ બધું જ મહારાજ આયોજનથી કરતા મહારાજે જોયું કે પાણીની ઘણી ખેંચ છે નજીકની અંદર એક વાવ મહારાજે જોઈ એમાં માટી ભરાઈ ગઈ એટલે એમાં પાણી રહ્યું નહોતું મહારાજે ત્યાં માંગરોળના હરિભક્તોને પૂછ્યું કે આ શું છે મહારાજ આ તો પુરાતની વાવ છે કોઈ કે બંધાવેલી છે પહેલાં અમે એવું સાંભળ્યું છે કે આ વાવમાં પાણી હતું અમારા વડીલો અમારા વડવાઓ એ બધાએ આ વાવનું પાણી પીતા એવું અમે સાંભળ્યું છે પણ અમે તો ઘણા વર્ષોથી જોઈએ છે કે આ વાવ બુડાયેલી છે આવી મહારાજે વાવ જોઈ માથા સૂટી માટી ભરાઈ ગઈ હતી ત્યાં વાવનું નામ નિશાન પણ રહ્યું નહોતું माथा लगे कि बरे रो न तीन को नाम पुरातन को दिन की सो देखे गन श्याम तेहि नृपति कुपुछे हरि कर पास करपास तो या गलावि તબ માસ કોઈ વખતની એ પુરાતાની વાવ હતી માથા સુધી માટી ભરાઈ ગઈ હતી ત્યાં વાવનું નામ નિશાન પણ રહ્યું નહોતું આ બધું ઘનશ્યામ શ્રીયરે દેખ્યું પછી શ્રીયરીએ નવાબને ત્યાં બોલાવ્યા વજરુદ્દીન છે ને નવાબ બહુ ભાવનાવાળા હતા એને મહારાજને આગલા તરંગમાં કથા આવી કે મહારાજને પ્રાર્થના કરી છે કે તમે ચાતુર્માસ માંગરોળમાં જ રહો એટલે નવાબને બોલાવ્યા અને પછી પૂછ્યું કે જો તમે કહો તો અમે આ પુરાતની વાવને ફરી ગળાવીએ શું શીખવાડે છે મહારાજ રાજાનું રાજ્ય જ્યાં હોય જે રાજાનું રાજ્ય હોય એને પૂછીને પછી કરવું અમેરિકાની અંદર તમારું ઘર હોય અને તમારા ઘરના બેઝમેન્ટમાં તમારે બાથરૂમ કરવું છે તો ટાઉનશીપની પરમિટ લેવી પડે ઘરનો દરવાજો તમારો છે એ દરવાજાને બદલીને બીજી બાજુ દરવાજો મૂકવો છે તો ટાઉનશીપની પરમિશન લેવી પડે જેટલું બાંધકામ છે એમાં કાંઈ નવું કરો તેની પરમિશન લેવી પડે કાયદા બનાવ્યા પછી કાયદા પડાય છે મહારાજે પહેલેથી જ આપણને શીખવાડ્યું અમેરિકાનો કાયદો તેદી મહારાજ પાડતા પોતે ભગવાન છે કોટી બ્રહ્માંડો એની સત્તાથી ચાલે છે અરે બ્રહ્માંડોના બ્રહ્માંડા દિશો પણ એનું કયું જ કરે છે એને કોઈને પૂછવાની જરૂર નથી આપણને શીખવાડે છે વિવેક શીખવાડે છે કોઈની સત્તાને આદર આપવો કોઈની સત્તાને આદર આપવો એમાં કંઈ આપણે નાના થઈ જતા નથી દરેકની જેમાં જ્યાં સત્તા છે ત્યાં આદર આપવો જોઈએ આજે આ ભગત આ કોમ્પ્યુટરનું રોજ યુઝ કરે છે રોજ એ લાઈવ કથા માટેની બધી જ ડિટેલ એમને ખબર છે હવે મને પણ આવડે છે કે આ કોમ્પ્યુટરની અંદરથી કેવી રીતે લાઈવ મોકલવું ક્યાં ફાઇલો કેમ મૂકવી માનો મને આવડે છે હવે હું સાધુ છું એ પારસદ છે એ સત્સંગમાં હજુ વરસથી આવ્યા છે હું પંદર સત્તર અઢાર વરસથી છું તો એનાથી વ્યવહારિક સત્સંગના વ્યવહારિક માર્ગે હું ઘણો આગળ કહેવું આધ્યાત્મિક માર્ગે તો મહારાજને ખબર હોય ને મોટાને ખબર હોય પણ વ્યવહારિક માર્ગે તો હું ઘણો આગળ કહેવું હવે એની સત્તા એમાં આપેલી છે સોંપેલી છે અને એની અંદર જઈને સીધો જ હું હસ્તક્ષેપ કરું એ મારો વિવેક ન કહેવાય વિવેક ના કહેવાય તમે વડીલ છો ઘરમાં અને તમારા ઘરની અંદર તમારા દીકરાઓ કમાતા થઈ ગયા છે પૈસા એ લાવે છે તો તમારે ભલે એ તમને છૂટ આપે છે તમારે જ્યાં રૂપિયા વાપરો હોય ત્યાં વાપરો છતાંય પણ તમારી ફરજ છે કે વિવેકથી તમારે એને કહેવું જોઈએ કે મારી આવી ઈચ્છા છે તારો શું મત છે પૂછવું જોઈએ એ વિવેક છે એમાં કંઈ નાના થઈ જતા નથી મહારાજ આવડા મોટા ભગવાન એને એક માંગરોળનો રાજા એક ગામનો રાજા એ તો સ્વામિનારાયણ ભગવાનની નજરમાંય શું હોય જેને મોટા મોટા અંગ્રેજ ગવર્નરો નમે એને આ શું રાજા નજરમાં અને પાછો ભાવનાવાળો છે હામેથી કે છે ચાર મહિના રહેજો છતાંય પણ શ્રીજી મહારાજ કોઈની ભાવનાનો દુરુપયોગ પણ ન કરવો એ મને તમને શીખવાડે છે કોઈની ભાવના છે પણ એ ભાવનાનો દુરુપયોગ કોઈ કોઈ હરિભગતે અમને ઘર દીધું કા સ્વામી ઘર તમારું તમારે જે કરવું હોય એ કરો એટલે હું આપણે એના ઘરને રફે દફે કરી દેવાય જે કરવું એ કરો કહેવું પડે આમ છે કે આ છે આમ કરીએ કે ના કરીએ એને ખબર હોવી જોઈએ આ બધા શ્રીજી મહારાજ નાના નાના વિવેકો મને અને તમને શીખવાડે છે કોઈની ભાવના એને ક્યારેય ઠેસ ન પહોંચે કોઈની સત્તા એની સત્તા છે તો એનો સ્વીકાર કરો એ પછી ગમે ત્યાં હોય એક સ્ટોર વિભાગ આ મંદિરની અંદર કોઈ હરિભગતને સોંપ્યો છે એ સ્ટોર સંભાળે છે તો એ સ્ટોર સંભાળે છે ને ત્યાંથી પાંચ મૂર્તિ હું તો સાધું છું મેં લીધી વિચરણમાં જઉં છું ક્યાંય કોઈ હરિભગતને એ મંદિરમાં આવ્યા છે મારે દેવી છે મેં પાંચ મૂર્તિ દીધી પણ મારી ફરજમાં આવે કે મારે સ્ટોર વિભાગના વ્યક્તિને જણાવું પાંચ મૂર્તિ મેં લીધી હતી એ એના ઘરનું લાવીને તો નથી જ મુકતા એમ ના કહેવાય એ આવીને કે પાંચ દસ મૂર્તિઓ ઓછી થઈ ગઈ ક્યાં ગઈ આવીને સ્વામીને કે સ્વામી તમે કીધું નહીં મૂર્તિ દીધી તો મને જરાક કહો તો હું લખી લઉં ને તમે ઘેરથી લાવ્યા હતા સેવા કરવા આવો છો મંદિરના ખર્ચે મૂર્તિઓ અમે લાવીએ છીએ આપીએ તો અમે આપીએ તમાર શું ના તમે એને સત્તા આપી છે કે સ્ટોર વિભાગ તમારે સંભાળવો તો એ સ્ટોર વિભાગની અંદર પાંચ મૂર્તિ તમે લો તો એને તમારે જણાવવું એ વિવેક છે આ ગ્રહસ્થ આશ્રમના ભક્તોએ પણ તમારે તમારા પરિવારમાં તમારે તમારા વ્યવહારોમાં બધી જ જગ્યાએ શીખી રાખવા જેવી આ એક વસ્તુ છે શીખી રાખવું જોઈએ આજે પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષ બધી જગ્યાએ એની સત્તા છે જે ધારે કરે પણ અમને સંતોને ખબર હોય એક વ્યવહારની વાત આવે ત્યારે સંતો વિચરણ કરતા હોય કે સંતો જે સ્થાનમાં રહેતા હોય ને એનો મત લે પહેલાં કે મારી આવી ઈચ્છા છે પણ તમારે શું કહેવું છે હા આપણને એટલો વિવેક હોવો જોઈએ પાછો જેમ એ વિવેક રાખે છે એમ આપણને વિવેકની ખબર હોવી જોઈએ કે મોટા જે કરતા હોય બરાબર કરતા હોય બે હાથ જોડીને એમ જ કહેવાય તમે જે કરો છો એ બરાબર છે કદાચ આપણને કાંઈક અજૂકતું લાગે તો બે હાથ જોડીને કેવું તમે કીધું એ તો બરાબર જ હોય પણ મારા મગજમાં હજુ આ વાત સમજાતી નથી મને આવું લાગે છે બાકી તમે જે કરવા માગો છો એ બરાબર છે તમે એમ જ કરજો આ વિવેક છે સારંગપુરના બીજામાં બતાવ્યો કે મોટા પુરુષો પાસે આવો વિવેક રાખો પરંતુ જે ખરેખર હૃદયથી મોટા છે તો રાખે છે પણ જીવને ઘણીક વખત કોઈકને કંઈક પૂછવાનું થાય ને તો એટલી બધી એને એને પોતાની મોટપને હાનિ પહોંચે કે ના પૂછો વાત એવું જ સમજે છે કે જેના હાથમાં કૂંચી એની વાત ઊંચી આ એક સમાજની માન્યતા થઈ ગયેલી છે કૂંચી છોડે જ નહીં દાદા મરતા સુધી કૂંચી છોડે નહીં કેમ આપણે ક્યાં પાછું કોઈ પાસે જવું હા આજનો યુગ એવો છે મરણ મૂડી રાખી જ મૂકવી પડે બધું રાખવું જ પડે છોકરા ઉપર વિશ્વાસ રાખવાનો પણ આપણું એક થોડું ખાતું રાખી મૂકવું પડે આજનો યુગ એવો છે પરંતુ એવી ખોટી મોટપોને આપણે આધીન ન થવું જોઈએ કે કોઈની સત્તાનો આપણે સ્વીકાર ન કરી શકીએ જેની જે સત્તા છે એ કાયદાને કાયદાને માન આપીને આપણે બધી સત્તાને સ્વીકારીએ પણ કુટુંબ પરિવારોમાં ઘણી વખત ક્લેશો થાય સત્સંગમાં ક્લેશો થાય એની પાછળનું કારણ એ જ છે કોઈની સત્તાને આપણે સ્વીકારતા નથી શ્રીજી મહારાજ જેની જે સત્તા છે એનો સ્વીકાર કરી એને જણાવી વિવેકથી એની પાસેથી એની પરમિશન લેવી ને આટલો ભાવ છે શું મહારાજની એક એક વાતમાં મોટપ જણાય આ મહારાજની મોટપ મહારાજ નાના નથી થયા રાજાને બોલાવ્યો રાજાને કે તમે જો પરવાનગી આપો ને તો અમે આ પુરાતની વાવને ફરી ગળાવીએ અને પાણી થાય તો ચાતુર્માસ અહીંયા રહીએ તમે કીધું છે ચાતુર્માસ રહો પણ અમારે આ વાવમાં પાણી થાય તો જ ચાતુર્માસ અહીં રહેવું છે બાકી અમે રહીને શું કરીએ રસોઈઓ આવે પાણીની આટલી બધી તંગી હરિભક્તો અમારા દર્શન ચાર મહિના બધા અહીંયા આવવાના રસોઈ જાજી થવાની હરિભક્તો જેને બ્રહ્માદિક દેવો કે તમે એમ કરીએ શ્રીજી મહારાજ વજરુદ્દીન જેવા એક નવાબ માંગરોળ એને કે તમે કોઈ એમ કરીએ ત્યારે રાજાએ હુકમ આપ્યો હવે રાજા જે કે છે એનો વિવેક જો રાજાએ હુકમ આપ્યો સંતોના હિત માટે આ વાવની જગ્યા અમે આપણે આપીએ છીએ તેમાં અમારો રતિભાર પણ હક કે હિસ્સો નથી બીજું જે હોય તે કહો અમે આપીએ નવાબે વિવેક કેવો બતાવ્યો નવાબ કે આવા મોટા ભગવાન મારા જેવા તુચ્છ જીવને એક વાવ ખોદાવા માટે પરોપકારનું કાર્ય વાવ કાંઈ મહારાજને આરે નથી બાંધી દેવી પણ આવું પરોપકારનું કાર્ય મારા ગામમાં સારું કાર્ય કરશે તો કાલે જગતમાં વાહ વાહ કોની થવાની માંગરોળના રાજાએ વાવ કરાવી બંધ પડી ગયેલી વાવ કરાવી નામ તો એનું આવશે પ્રજા એની ઉપર રાજી થશે પણ ભગવાન સ્વામિનારાયણે જ્યારે આવો વિવેક બતાવ્યો ત્યારે રાજાએ વિવેક બતાવ્યો કે અમે સંતોના હિત માટે સંતોની સેવા માટે હિત માટે એટલે સંતોની સેવા માટે અમે આ માંગરોળની અંદર આ જે વાવ પડી છે વાવની જગ્યા તમને આપીએ છીએ અને અમારો એમાં રતિભાર સૂર્યને ચંદ્ર તપે જ્યાં સુધી આ પૃથ્વી રહે ત્યાં સુધી અમારો કોઈ હિસ્સો નથી તમારે કાંઈ અમારી પાસે પરમિશન લેવાની હોય તમે કાંઈ હાથ જોડીને અમને આમ પૂછો એ સારું લાગે આ બધું જ તમારું આપેલું રાજ્ય ભોગવીએ છીએ આમાં અમારો કોઈ હક કે હિસ્સો નથી અમે આ જાહેરમાં કહીએ છીએ અને લખાણ કરવું હોય તો અમે લખાણ પણ કરશું અને આ સિવાય બીજી જે સંતો માટે સેવાની જરૂર હોય એ કહો આમ કીધું બધા સંતો ત્યાં જ રહ્યા પછી રહેવા જેટલી બીજી જગ્યા આપી રહેવા જેટલી બીજી જગ્યા પણ આપી એમાં આવશ્યક જે કાટમાળ જોઈએ એ પણ નવાબે આપ્યો સંતો બધા આવી ગયેલા એટલે સંતોને રહેવા માટે ને સંતોને રહેવા માટે જે બનાવવું પડે જે કંઈ થોડા નાના ઓરડાઓ એ બનાવવા માટેનો સામાન પણ નવાબે દીધો એક મુસલમાન રાજા એને આટલી બુદ્ધિ છે શ્રીજી મહારાજ એની પર બહુ રાજી થઈ ગયા આનું જન્મને મૃત્યુનું દુઃખ ટળી જાય હરી કે સેવા કરત પ્રાણી તેન કે ફરી કબુહાની વજરૂદ્દીન મહારાજની સેવા કરી અને સાધુની સેવા કરી અને મહારાજનો રાજીપો ખબર નહીં શાસ્ત્રોની અંદર તમે વાંચશો તમને જણાશે ચરિત્રો તમે શ્રીજી મહારાજના વાંચશો એમાં જણાશે વચનામૃત તમે વાંચશો એમાં જણાશે શ્રીમદ સત્સંગ જીવન વાંચશો એમાં જણાશે હરિચરિત્રનો સાગર વાંચશો એમાં જણાશે કે ભગવાનની સેવા કરે એની ઉપર તો ભગવાન રાજી થાય છે પરંતુ ભગવાનની સેવા કરતાં પણ કરોડો ઘણા ભગવાન રાજી થાય છે ભગવાનના સંતો ભક્તોની સેવા કરવાથી બહુ રાજી થાય છે શ્રીજી મહારાજનો એક સ્વભાવ છે સંતોની સેવા કરે એની પર બહુ રાજી થાય કારણ કે શ્રીજી મહારાજને વાલામાં વાલા સાધુ છે કોઈ કહેશે કે સ્વામી તમે સાધુ થઈ ગયા એટલે સાધુ કહો છો ના વચનામૃત એનું પ્રમાણ છે તમને ખબર છે તમારા વ્યવહારની અંદર ગ્રહસ્થ આશ્રમમાં આપણે કંઈ સત્સંગમાં એવો રિવાજ ન હોય પણ આમ તમે જ્યારે સત્સંગ આછો પાતળો હોય એક ધાર્મિક વ્યક્તિઓ હોય તો ઘણી વખત સત્ય સાબિત કરવા માટે એમ કે મને મારા દીકરાના સમ ઓલો હામે વાળો કે તમારા પત્નીના સમ ખાવ તો હું સાચું માનું તમારા દીકરાના સમ ખાવ તો સાચું માનું કેમ સમ દીકરાના જ કેમ સમ ખવડાવે આડોશી પાડોશીના કેમ ન ખવડાવ્યા કારણ કે વાલામાં વાલો દીકરો હોય ખોટા સમ ખાય તો મરી જાય એવી માન્યતા છે એક એટલે સમ ખાય શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ચારથી થી પાંચ વખત સમ ખાધા છે એમાં સદગુરુ રામાનંદ સ્વામીમાં અપાર હેદ એટલે રામાનંદ સ્વામીના સમ ખાધા છે અને બીજી બધી જગ્યાઓએ શ્રીજી મહારાજે સંત સભાના સમ ખાધા છે આ સંત સભાના સમ છે જો આમાં લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે એટલે મહારાજને સંત બહુ વાલા હતા એના પરથી જ સાબિત થાય સંત સભાના સમ ખાતા એટલે શ્રીજી મહારાજ પોતાનું પ્રમાણ કરવા માટે પણ સંત સભાના સમને પ્રમાણ કરે છે એટલે સંતો કેટલા વાલા હોય વજરૂદ્દીને જ્યારે એમ કીધું કે અમે સંતોના હિત માટે એને શબ્દ કેવો વાપર્યો ભક્તના કે કોઈ લોકના હિત માટે ગામના હિત માટે શબ્દ ન વાપર્યો વજરૂદ્દીને શબ્દ પ્રત્યુત્તરમાં એક જ વાપર્યો સાધુના હિત માટે અમે આપીએ છીએ મહારાજ બહુ રાજી થયા દાદા ખાચરને ત્યાં મહારાજ બંધાયા ચરિત્ર તમે એનું સાંભળો તો અખંડાનંદ સ્વામીને લોહીખંડ પેટ બેસનું થયું એ ચરિત્ર ઘણી વખત આપણે સાંભળેલું છે એટલે હું વિસ્તાર નથી કરતો પણ મહારાજે ક્યારે એવું કીધું કે હું ગઢડાનો ગઢડું મારું હું ગઢડાનો કેદી નહીં મટવાનો એ વાક્ય મહારાજ ક્યારે બોલ્યા દાદા ખાચરના બેનો લાડુબાન જીવબાઈ અખંડાનંદ સ્વામીને લોહીખંડ પેટ બેસનું થયું અને સ્વામી ઝાડીની અંદર પડેલા હતા અને સ્વામીને જે લોહીના ઝાડા થઈ જતા અને સ્વામીની હાવ અશક્ત શરીર થઈ ગયેલું ત્યારે સ્વામીને ગાળામાં નાખી અને પોતાના ચાકર દ્વારા સ્વામીની સેવા કરાવેલી સ્વામીના ધોતિયા બગડી જાય પાછા ગાળું ઊભું રાખે ધોતિયા ધોવે એ બાઈઓ કપડાં હૂકવે ઓલા માનસ જોડે કપડાં મોકલાવે સ્વામીને પહેરાવડાવે થોડુંક ગાડું હાલે ફરી પાછું સ્વામીનું ધોતિયું બગડી જાય ફરી ધોવે વેલડામાં ફરવાવાળી બાઈઓ ઉઘાડા પગે જમીન ઉપર ચાલી અને સ્વામીને વેલડામાં મૂકીને લાવી અને ઘટપુરમાં લાવીને એક મહિનો બે મહિના સ્વામી હાજા થતા ઉધતી સેવા કરી અને ત્યારે મહારાજને એક દિવસ સ્વામીને હાજે ભાજીને રોટલો ખાવાની ઈચ્છા થઈ અત્યારે લાડુબાન જીવુબાએ રાત્રે બાર વાગે વાડીવાળાને એવું કેવડાવ્યું કે મહારાજને ભાજીનો રોટલો જમવો જ ભાજી તોડી આપ કારણ કે ખબર હતી કે એક તો રાત્રે તોડે નહીં એમાં આળસુ ને ઊંઘ રાત્રે ઊંઘ આવતી હોય માણસને હવાર કરશું કે પણ મહારાજનું નામ પડે તો આપે મહારાજના નામે ભાજીનો રોટલો કર્યો અખંડાનંદ સ્વામીને જમાડ્યો બીજે દિવસે હવારમાં મહારાજને કે મહારાજ લાડુબાન જીવુબા કે મહારાજ તમારા ગુનામાં આવ્યા છે કે તમારા વાંકમાં આવ્યા છે મહારાજ કે હું વાંક છે શું ભૂલ કરી તમે મહારાજ તમારા નામે ભાજી મગાવી તમારું નામ સીધું વટાવી દીધું મહારાજ કે બહુ સારું કર્યું કેમ ભાજી મગાવી હતી અમાર માટે મગાવી હતી ના મહારાજ અખંડાનંદ સ્વામી બીમાર હતા ને એમણે રાત્રે બાર વાગે રોટલોને ભાજી જમવાની ઈચ્છા થઈ એટલે મહારાજ ભાજી તમારા નામે મગાવી ત્યારે મહારાજ કે લાડુબા ઉબા જે કામ અમારે કરવાનું હતું ને એ તમે કર્યું મહારાજ ની આંખમાંથી દળ દળ આંસુડા પડવા લાગ્યા અને મહારાજે દાદા ખાચર પાસે બેઠેલો હતો ને દાદા દાદા ખાચર તો બહુ નાના આમ બેહાડ્યા અને મહારાજ કે ગઢડું મારું હું ગઢડાનો હું કેદી નહીં મટવાનો આ વચન ક્યારે બોલ્યા મહારાજે એવું ના જોયું કે મારી સેવા કરે છે પણ મહારાજે એ જોયું કે મારા સાધુ ની સેવા કરે છે વજરૂદ્દીન પર મહારાજ રાજી એટલે થઈ ગયા કે મારા સાધુ ની સેવા સાધુના હિત માટે હું આ વાવ આપું છું સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી મારો કોઈ અધિકાર નહીં બાકી તો કેટલાય ઉડી ગયા સત્સંગમાં આવેલા મહારાજની કથા છે અદભુત આવે છે એકસો ને બત્રીસ નંબરની વાત છે કલાલી ગામ મુક્તાનંદ સ્વામી ફરવા નીકળ્યા વિચરણ કરવા નીકળ્યા વિસંતો સહિત એમાં આટલાદરા પાદરા થઈને કલાલી ગામમાં ગામની અંદર ગયા કરાલી કે કલાલી અબ્રોઝ જે કઈ શાસ્ત્રમાં ક્યાંક કલાલી લખ્યું છે ક્યાંક કરાલી લખ્યું છે મહારાજે મુક્તાનંદ પૂછ્યું સ્વામી તમે બધા ગામડા ફર્યા હા મહારાજ હરિભક્તો બહુ મહારાજ બહુ રાજી હરિભક્તો બધા રાજી કર્યા કથા વાર્તા કરી અને હરિભક્તોને મહારાજ સત્સંગનું બળ આપ્યું મહારાજ કે સારું સ્વામી તબિયત બધાની સારી તમારી હા મહારાજ બહુ સારી તમારી સેવા હરિભક્તોએ બરાબર કરી હા મહારાજ બહુ સરસ કરી બધાએ પોતાની સ્થિતિ પ્રમાણે સેવા કરી અને એ જ સમયે પહેલાં કલાલી ગામના રણછોડભાઈ અમીન મહારાજને દંડવટ કરતા હતા એ સંઘ સાથે આવેલા એટલે મુક્તાનંદ કે મહારાજ આ રણછોડભાઈ અમીન કલાલી ગામના છે અને બહુ મોટા અમીનને બહુ મોટા ભગત છે અમે દોઢ મહિનો કલાલી રોકાયા એટલે પેલા રણછોડભાઈ અમીન તરત બોલ્યા કે મહારાજ ચાર ઘર તમારી માટે તૈયાર કરેલા છે ચાર ઘર તમારા માટે તૈયાર કર્યા છે પણ હવે તમે તો દાદાનું ઘર ભાડી ગયા છો તે અમારે ઘેર આવો જ ક્યાંથી કે આ દાદાના ઘર સિવાય તમને બીજું દેખાતું જ નથી એટલે હસતા હસતા એને કીધું અમીન હતા ને હસતા હસતા કીધું કે તમે આ દાદાનું ઘર ભાડી ગયા છો અમારે ગામ આવો ચાર ઘર તમારા માટે રાખ્યા છે મહારાજ કે રણછોડભાઈ ચાર ઘર અમારા માટે રાખ્યા છે ચાર દીકરા છે એના માટે કર્યા છે તો ચાર દીકરા માટે મહારાજ કે રણછોડભાઈ તમને ખબર છે તમે મને એવું કહો છો કે તમે આવો ચાર ઘર તમારા માટે કર્યા છે આ મુક્તાનંદ સ્વામી દોઢ મહિનો તમારા ગામમાં રહ્યા મને એ પૂછો મુક્તાનંદ સ્વામીને કોઈ દી તમે સીધાનું પૂછ્યું હતું મુક્તાનંદ સ્વામીને સીધાનું જવા દો જમવાનું તો ના પૂછ્યું તમે દોઢ મહિનામાં પણ તમે કપડું આખું ધોત્યું પહેરવાનું કપડું તો નહીં ઓઢવાનું ઉપર ખેંસ્યું તો નહીં પણ એક ખાલી તેલ ઘી કે દૂધ ગાળવા માટેનું આટલું ગળનાનું કપડાંનું પૂછ્યું હતું મારી આગળ તમારું અમીન પણ બતાવો છો આમ મહારાજે કહી દીધું ભર સભાની અંદર અને મહારાજ કે તમે એવું કહો છો કે આ દાદાનું ઘર મહારાજ ભાડી ગયા છે આ દાદો આ જો મેલા કપડા પહેરીને બેઠો છે એને અમે જૂના કપડા આપ્યા છે નવા કપડાં નથી આપતા તો મેલા કપડા પહેરે છે ચોવીસ વર્ષની અંદર છપ્પન વખત ઘર બદલાવ્યું છે અમે છપ્પન વખત દાદા ખાચર ઘર મહારાજે દાદા ખાચર આ ઓરડામાં રહેવા જાય ને સંઘ આવે ને મહારાજ કે દાદા આવે શું કરશું સંઘ આવે મહારાજ અહીં રાખો તમે હું મહારાજ બીજે જઈશ ચોવીસ વર્ષમાં છપ્પન વખત મહારાજે દાદા ખાચરને ઘર બદલાવ્યું મહારાજ કે અમે એના દરબારગઢમાં રહીએ એને કોઈ દી માગ્યું ખાવા દેતા નથી એક ઘરમાં રહેવા દેતા નથી હારા લુગડા દેતા નથી અને ઉપરથી પાછા ટોક ટોક કરીએ અને તોય મહારાજ કે અમારું ખમે છે પાંચસો પરમહંસ એનું અનાજ જમે છે પોતાની જાતને વેચીના મારા પરમહંસોને હાચવે છે માટે અમે એના દરબાર માર્યા છે તમારા ઘર તમે હાચવો ત્યારે રણછોડભાઈ અમીન છે ને રડવા માંડ્યા મહારાજને કે પ્રભુ અમે તો જીવ કહેવાય મારી ભૂલ ઓળખાવી મહારાજ પણ મારી પરિસ્થિતિ નહોતી મહારાજ કે ચાર ઘર બાંધવાની તારી પરિસ્થિતિ હતી ચાર ઘર દીકરાઓ માટે બાંધ્યા એના ખર્ચા કરવામાં તારી પરિસ્થિતિ હતી અને એક સાધુ માટે સીધું પૂછવાની પરિસ્થિતિ નહોતી ગ્રહસને શું થાય એક ખર્ચો બે ખર્ચા ત્રણ ખર્ચા એટલા બધા ખર્ચા ઊભા કરે કે એ ખર્ચાના કારણે સત્સંગની અંદર પણ પાંચ રૂપિયા ખર્ચી ન શકે કોઈ ગરીબ માટે પાંચ રૂપિયા ખર્ચી ન શકે આવું થઈ જાય ઘણા ગ્રહસ્તોને એવું થાય એટલું બધું સાયકલ ચલાવે એટલું બધું વ્યવહારિક સાયકલ એટલું બધું ઊભું કરી દે ખોટા બંગલાને ખોટી ગાડીઓને ખોટા એની અંદર રૂપિયા એટલા બધા રોકે એટલા બધા રોકે કે એની પાસે ભગવાનને પાંચ રૂપિયાનો થાળ કરવાના પૈસા ન હોય ગરીબ હોય બોલો ગરીબ હોય આપણને લાગે કે આને આપણે થોડું દેવું જોઈએ આપણને એમ થાય આને થોડું આપણે આપતા જઈએ બોલો ઘણા એવા હોય કે મિલિયન્સ ઓફ રૂપિયા પડ્યા હોય એટલી બધી એટલું બધું સુખી હોય પણ તમે જાઓને તો મીડિયમ ક્લાસના હરિભક્તો નથી રોતા એપાર્ટમેન્ટમાં રહેતા હરિભક્તો નથી રોતા પણ બહુ મોટું મોટું કરે હોય ને એ તો રોતા જ હોય ખબર નહીં ગમે ત્યારે કાંઈ છે જ નહીં કાંઈ છે જ નહીં કંઈ છે જ નહીં કંઈ છે જ નહીં તો નથી તો ભાઈ સાધુ થઈ જાઓ આપણને લાગે આને બાજરો આપણે આપતા જઈએ કોને દુઃખ ઊભું કર્યું પોતાના હૃદયની અંદર ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત કે સત્સંગને અર્થે કરવાની જે ઈચ્છા નહીં વજ્રુદ્દીન એવો ભાગ્યશાળી છે કે એના હૃદયની અંદર આવો ભાવ છે સાધુઓ માટે જેટલો કાટમાળ જોઈએ એટલો આપ્યો એટલે કે ઓરડાઓ બાંધવા માટે જે કાંઈ ઉતારા માટે જરૂર પડે બધો સામાન આપ્યો ગામે ગામથી મહારાજે પત્રો લખ્યા શ્રીહરિના દર્શન કરવા આવતા જે હરિભક્તો હતા તેમની પાસે પોતે તે વાવને ખોદાવતા મહારાજ હરિભક્તો દર્શને આવે ને એટલે મહારાજ કે હાલો શ્રમયજ્ઞ છે શ્રમયજ્ઞ બીજું મહારાજે એ પણ આ ચરિત્રથી એવું સાબિત કરે છે કે પોતાના ગામની અંદર તમારી કેપેસિટી હોય તમને ભગવાને દીધું હોય તમારા ગામમાં પાણીની વ્યવસ્થા ન હોય તો તમે ગામના પાંચ પચીસ જણ વિદેશોમાં રહેતા હો થોડા થોડા રૂપિયા કરીને તમારા ગામની અંદર રહેતા જે લોકો વિદેશમાં નથી આવી શક્યા જે લોકો શહેરોમાં નથી જઈ શકતા જે મિડલ ક્લાસના હોય ગરીબ હોય તો એને પાણીની વ્યવસ્થા એને ઘેર આવે એવી તમારાથી થતી હોય તો કરો ઘણા ગામની અંદર ઘણા એવા છે કરે છે હા પોતાના નામ માટે કરે મોટા દરવાજાઓ બાંધે છે પાણીની વ્યવસ્થા આખા ગામમાં કરી દે છે પોતાના નામ લખાવા માટે સારું વાંધો નહીં એ બાને કરે તો છે પણ ભગવાનની ભક્તિ સમજીને ભગવાનની ભક્તિ સમજીને કોઈ ગરીબને ઘેર પાણી પહોંચશે કોઈ કોઈને ત્યાં કોઈક કોઈક બીજી ટોયલેટ બાથરૂમો ન હોય એવી કોઈ વ્યવસ્થાઓ કરી હોય જેનાથી સમાજને કંઈક ફાયદો થાય એવું કાર્ય ભગવાન સ્વામીનો સિદ્ધાંત તો કરવું જ જોઈએ મૂર્તિની વાત કરવા છતાંય મૂર્તિમાં રહેવા છતાંય બ્રહ્મરૂપ હું છું એવું માનવા છતાંય કોઈ ગરીબ છે એના તરફ જેને દયા આવતી નથી જે સમાજ નીચલા સ્તરે છે એને જેને ઊંચા કરવાની ભાવના નથી જન્મતી એ ભ્રમરૂપ છે જ નહીં એના આત્મામાં ભગવાન છે જ નહીં ગરીબને જોઈને જેને દયા ના આવે એના આત્મામાં ભગવાન ક્યાંથી હોય કોઈ દુઃખીને જોઈને જે દુઃખી નથી થઈ શકતો એના આત્મામાં ભગવાન ક્યાંથી હોય એ તો પછી વાત કદાચ કરે મેં બ્રહ્મ હું આત્મા હું એમ કઈ આત્માનું ભ્રમ થવાતું નથી મહારાજે બ્રહ્મને આત્મા પોતા પૂરતું રાખવા કીધું છે હા નહીં તો કોક બીમાર થયા તો કે આત્મા રૂપ થઈ જાઓ આત્મા છે આપણે ક્યાં દે છીએ ભાઈ આપણે નથી બીમાર એટલે આપણે થશું તે દી નહીં રહે ભગવાન સ્વામિનારાયણ કે છે સમાજની સેવા પણ કરવી જોઈએ સમાજ સેવક પણ થવું જોઈએ પણ હા સત્સંગને છોડીને સમાજ સેવક ન થવું જોઈએ ઘણા સમાજ સેવકો છે પણ સત્સંગ કાંઈ ના મળે પોતાના આત્માનું કાંઈ ના મળે સત્સંગને રાખી સત્સંગને રાખીને સત્સંગ માટે મહારાજની ઈચ્છા જાણી અને સમાજની સેવા આજે આ ગુરુકુલની પ્રવૃત્તિ શું છે સમાજ સેવા જ છે ને સમાજસેવા જ છે જે છોકરાઓ પાસે નથી પૈસા મા બાપ નથી કોઈ પાસે મા નથી કોઈને બાપ નથી કોઈ પાસે મા બાપ છે રૂપિયા નથી એવા ઘણા બધા છોકરાઓ ગુરુકુળમાં ભણે છે સમાજ સેવા છે પણ એ સમાજસેવાથી છૂટી નથી જવાનું સમાજ સમાજસેવાથી મહત્વનો ઉદ્દેશ એ છે કે ભગવાનમાં જોડાય મહારાજા માંગરોળમાં વાવ ખોદાવશે પણ ફક્ત બસ એની અંદર બધા પાણી પીવે લહેર કરે આટલો ઉદ્દેશ મહારાજનો નથી એ પ્રસાદીનું જળ મહારાજને સંતોથી પ્રસાદીનું થશે પછી એ જળને જે પીશે એ બધાના કલ્યાણ થશે સમાજ સેવાની અંદર પણ પોતાના ને બીજાના જીવને મહારાજ સુધી પહોંચાડવાની ભાવના રાખીને સમાજ સેવા કરવી એકલા સેવક ના થઈ જવું હા જનસેવા એ પ્રભુ સેવા એ સૂત્ર સાચું છે પણ પોતાના આત્માની ઉન્નતિ બીજાના આત્માની ઉન્નતિ પોતાને અને બીજાને મહારાજમાં સત્સંગમાં જોડવા માટે સમાજ સેવા ચોક્કસ કરવી કોઈને દીકરી પરને જ એની પાસે નથી રૂપિયા કરો સેવા સેવા કરો તમને આપ્યું છે ભગવાને કરો પણ એને થોડા ધાર્મિક કરવા માટે એને થોડા ભગવાનમાં જોડવા માટે એવી રીતે કરો કે ભગવાનમાં જોડાય અને એનું કામ થાય મહારાજ એવું ઈચ્છે છે ફક્ત સમાજ સેવા નથી ઈચ્છતા સત્સંગે સહિત સમાજ સેવા ઈચ્છે છે મહારાજે માંગરોળની અંદર વાવ ખોદાવવા માટે હરિભક્તોને કામે લગાડ્યા સંતોનો સમાજ પણ સાથે રાખતા સંતોને કીધું હાલો સંતો માળા મૂકો જે સમયે જે કામ હોય ભગવાન સ્વામી અને સાધુ એવા પ્રેક્ટિકલ કર્યા એવા પ્રેક્ટિકલ કર્યા કે ખબર નહીં આ પૃથ્વી ઉપર કયા સમાજની અંદર આવા સાધુઓનું ઘડતર થયું હશે કે જે સાધુઓ રસોઈ કરી શકે જે સાધુઓ વ્યાસપીઠે બેસીને કથા કરી શકે જે સાધુઓ એક રાજનેતાને પણ મળી શકે એ જ સાધુઓ વાસીદું કરી શકે કચરો વાળી શકે ગટર સાફ કરી શકે માદાની સેવા કરી શકે શું ના કરી શકે આશ્ચર્યની વાત કહેવાય આવા સમાજનું ઘડતર ભગવાન સ્વામિનારાયણને કર્યું નહીં તો નથી તમે બહાર જાઓ સંન્યાસીઓ હોય વ્યાસપીઠ હોય બેસીને જે કથા કરતા હોય તમે જુઓ કેટલાક તો સોનાની ચાખડીઓ પર ચાલીને જતા હોય સોનાની ચાખડીઓ પટકા બટકા નાખીને એ તમારે બધું હોય બસ એને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે આવું જ હોય એ પછી કાંઈ કરી ના શકે સમાજ માટે જ્યારે ભગવાન સ્વામીને એવી સાધુની રચના કરી જે સાધુ ફ્લેક્સિબલ ગમે તે જગ્યાએ સેટ થઈ શકે વાસીદું કરવાનું સેટ થઈ જાય ગુણાદિતાનંદ સ્વામી જુનાગઢનો ચોક વાળે રાધારમન દેવનો નો વાસી દુ કરે અને ગાદીએ બેસી રાત ને દિવસ કથા પણ કરે લાકડા કાપવા સંતો સાથે જાય સંતો લાકડા કાપતા હોય તો સ્વામી વચનામૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે કરે નિષ્કુળાનંદ સ્વામી વૈરાગના પદ પણ લખે સાત દિવસના હુકા રોટલા છાશમાં પલાળીને પણ ખાય અને ચૂનો પીલી અરે કમાન લાકડું ઘડી અને એની કમાનો પણ બનાવે બ્રહ્માનંદ સ્વામી શિગ્ર કવિ કાવ્ય પણ બનાવે મોટા ત્યાં જઈ જવાબ આપી શકે આટલી પ્રતિભા પણ પાડી શકે મુનિ બાવા જેવાને સુરતની અંદરથી વસ કરીને સ્વામી ભગવાનના ચંદનમાં નાખી શકે ઘોડાને નિષ્કામી કરી શકે આટલા પ્રતિભાવાળા પુરુષ ચૂનો પણ પીલી શકે મંદિર માટે આ રચના ભગવાન સ્વામિનારાયણે કરી એ એ વખતે જ હતું એમ નથી આજે પણ છે પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં ડોક્યું કરો આપણા સંતોના જીવનમાં ડોક્યું કરો બધી જ જગ્યાએ દેખાય યોગ પ્રમાણે અમુક રીતો બદલાતી હોય પણ ભગવાન સ્વામિનારાયણે આવા સાધુ આપ્યા હાથ આંબેલી સાધુ હાથ હાંબેલી સાધુ બધું જ કરી શકે એવા સાધુ રચ્યા નહીં તો બાકી સ્ટેટસ હોય ને પછી સ્ટેટસ હોય અને ઘણી વખત અનહમજનમાં હોય જો ધ્યાન ના રાખે તો અનહમજનમાં એમ જ થાય કે લો ભણ્યા હોત તો વ્યાસપીઠે બેન કથા કરતા હોત નથી બન્યાને ને રોટલા ટીપો નથી બન્યાને ને કરો ટોયલેટ બાથરૂમ સાફ આવી હમજન એ તો તુચ્છ સમજણ છે ખરી મોટાઈ તો એ જ છે જે ભગવાન સ્વામિણને ઓરિજિનલ દીધેલી છે એ જ સાચી મોટાઈ છે ભગવાન સ્વામિણ સાધુ મહારાજ ધારે તો સમાય પણ જાય અને મહારાજ ધારે તો ઉપસી પણ જાય મહારાજ ધારે તો કોઈ જગ્યાએ એને એને પથરાઈ જવાનું તો પથરાઈ પણ જાય અને મહારાજ ધારે કોકનો પૂરક પણ થઈ જાય આ ભગવાન સોમેણનો સાધુ છે ભગવાન સોમેણને પોતાના સંતોને સમાજ સેવાની અંદર લગાડ્યા અને કીધું સંતો હાલો આ વાવ ખોદવા માટે સ્વયં શ્રીહરિ તથા બધા સંતો વાવનો ખોદેલો ગાળ ઉઠાવતા સંતો એકલા નહીં મહારાજ સ્વયં પણ એ વાવનો ગાળ ઉઠાડવા એ કાદવ એને મહારાજ પોતાના માથે લેવા લાગ્યા માંગરોળની વાવનો કાદવ શ્રીજી મહારાજે માથે લીધો હવે આમાં કોણ મોટો કોણ મોટાઈ શું મોટાઈ આ સત્સંગની અંદર તો જે સેવા કરે મોટો તમે નીચી ટેલ નાનામાં નાની કેટલી કરી શકો છો એ જ તમારી ઊંચાઈ છે જો નીચી ટેલ કરવા માટેમાં તમને શરમ છે એનો અર્થ જ એ છે કે તમે એટલા નાના છો જેટલા તમે મહાન છો જેટલા તમે મોટા છો એટલા જ તમે નીચી ટેલ કરવાની અંદર ઉત્સાહી હોય એ જ બહુ મહાન છે શ્રીજી મહારાજ સ્વયં આવી નીચી ટેલ કરતા નહીં તો મહારાજ તો નહીં ગાદી તકે બેઠા બેઠા કે આ સરસ કરો છો હા બહુ સરસ વાહ વાહ સ્વામી વાહ વાહ ભક્તો વાહ એમ પોરો એકલો નહોતા ચડાવતા મહારાજ કે હાલો અમને સેવા મળે આવો સ્વભાવ મુમુક શું માત્ર રાખવો જોઈએ ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય હા પોતાના શરીરની કેપેસિટી પોતાની અવસ્થા બધું જોઈન કરવું જોઈએ પોતાની સ્થિતિ પોતાની જરૂરિયાત એ પણ જોવું જોઈએ ઘણી વખત આપણને જે ના આવડતું હોય તો એમાં ન જ કરાય તો બીજું કરવાનું કાંઈ પણ દરેક સેવા થઈ શકવી જોઈએ એવા સ્ટેટસો ન બાંધવા જોઈએ કે આપણને અમુક સેવા કરતાં નાના પણ અનુભવાય એવું સ્ટેટસ જેને બાંધ્યું એ સત્સંગની અંદર મળદું થઈ ગયો એ મળદું જ છે એ જીવતું મળદું છે એ હાલતું ચાલતું મળદું છે જેને એવું સ્ટેટસ સત્સંગની આ સેવા મારાથી ન થયા કેટલીક આવડત ન હોય એ વાત તો બરાબર છે કે નથી પણ હું આ કરું તો મારી ગણતરી નાનામાં થઈ જાય એવી જે માન્યતા એવી જે માન્યતા એ સત્સંગની અંદર એને રોજ મળદું બનાવે છે જેટલી માન્યતા એ દ્રઢ થતી જાય એટલે મળતો જાય જેમ કોઈને નહીં ખોટું અંગ થતું જાય મરવાનો માણસ થાય તો અંગૂઠો ખોટો થાય પગ ખોટા થાય ધીરે ધીરે બધું ખોટું થતું જાય એમ સત્સંગની અંદર જેને મરવાનું થાય ને એને પછી એમ થાય કે જો આ સેવા હું ના કરું આ સેવા કરું ને તો આપણને પાંચ જણ પૂછે સેવા એવી ગોતે જેમાં પાંચ પૂછે જેમાં પાંચ આપણું ઓડિટ કરે એવી સેવા નહીં ગોતે એવી સેવા નહીં ગોતે સેવા તો કરશે જ પણ સેવામાં પણ પાછું માન ગોતી લે પાંચ જણ પૂછે એવી સેવા રાખો ઓલામાં કોઈક પાંચ આપણી ઓડિટ કરી જાય ને આપણને કહી જાય ને આપણને પૂછી જાય એવી સેવા આપણે નથી જોઈતી શ્રીજી મહારાજ એવા નહોતા એટલે શ્રીજી મહારાજને વ્હાલા જેને થવું હોય એને પોતાના સ્વભાવને આવું રાખવો જોઈએ ગમે એટલા તમે દાનેશ્વરી હો કરોડો રૂપિયાનું દાન કરતા હો ગ્રહસ્થની અંદર અને ત્યાગીની અંદર બે જગ્યાએ નુકસાન થાય એવું છે આ મોટપ નાનપ કઈ જગ્યાએ ભાવ તમે મોટા ડોનર હો અને પછી તમારે ડીશ ઉપાડવાની થાય પોતા મારવાના થાય ત્યારે તમને સંકોચ થાય કે હું આ કરીશ તો મને કોઈક સમજી બેસશે કે આ તો બહુ મોટા હરિભગત નથી બહુ નાના લાગે એમ લાગે અમને ત્યાગીને એમ થાય સત્સંગમાં વર્ષો કાઢ નાખ્યા હોય થોડા પછી તી વર્ષ પચાસ વર્ષ વી વર્ષ અઢાર વર પંદર વર્ષ વરસ કાઢ્યા હોય થોડી કાંઈક કથાઓ કરતા હોય થોડું આયોજન કરતા હોય પાંચ પછી હરિભગત દંડવટ કરતા હોય પગે લાગતા હોય સ્વામી સ્વામી કરતા હોય પાંચ આપણી સલાહ લેતા હોય આપણને પૂછતા હોય ને પછી અમને એમ થાય કે આ જો હું કરીશ ને તો નાનો સાધુ ગણેશ આ બે જબરજસ્ત મોક્ષના માર્ગના પોઈઝન છે ગ્રહસ્થ અને ત્યાગી માટે જેને પીધું મરતો જ જાય મરતો જ જાય મરતો જ જાય મરતો જ જાય મરતો જાય ને મરી જાય એક દિવસ મરી જાય એટલે સત્સંગની અંદર છે તોય ના જેવો જ હોય એનાથી કાંઈ ના થાય પાંચ જીવના સત્સંગનું બળ એનાથી ન મળે પાંચ જીવ એનાથી બળિયા ન થાય જેને જેને મહાન અને મોટપને પામ્યા ભગવાન સ્વામીને વાલું થવું હોય અને આ મહારાજની આ રીતને અપનાવી પડે મહારાજ પોતે ગાળ ઉઠાવતા વાવ ખોદાય ત્યાં ત્રાસા ઢોલ નોબતને રણસિંગા વાગતા હતા પાછા વાવ ખોદાય ને ત્યાં ત્રાસા વાગે ઢોલ વાગે નોબત વાગે રણસિંગા વાગે તમને એમ થાય વાવ ખોદવાની ને સામ કેમ વગાડવાના તો એને એટલા માટે વગાડવાના પોરો ચડે તમારે કાંઈક ઉતારવું હોય ને મારે કન્ટેનર ઉતારવું હતું ને તો પેલા એ બધા મેનપુરાના ભક્તોને બધા આવે ને એટલે હૈસો ઉપાડો ઉપાડો જય સ્વામિનારાયણ ઉપડી જાય એ આમ જ ઉપડે તે પછી બૂમો પાડે ને ઓલા એટલે પાછો હું કહું ભાઈ ઓછો અવાજ કરો આ બાજુવાળા પાછા આવશે પણ હું મનમાં સમજું એટલે ઓલા બીજા સંતો મને કે બહુ અવાજ કરે છે મેં કૂતું એ અવાજ કરે તો જ ઉતરે નહીં તો આ ઉતરે એવું જ નથી એ હૈસો હૈસો કરો ને તો જ ઉપડે અમુક વજનદાર વસ્તુ હોય ને તો આમ તમે ધીરે રહીને ઉપાડો ના ઉપડે પણ આમ તમે જોજો એને આમ થોડો પોરો ચડાવે થોડું કાંઈ કહેવાવાવાળા હોય અરે અમને આમ નાખી દઈએ નાખી દે વાર ના લાગે એટલે રણસિંગા વગાડવા પડે ઢોલ વગાડવા પડે ત્રાંસા વગાડવા પડે નોબત વગાડવી પડે આ બધું એટલે વગાડવું પડે ત્યાં હવે ક્રેનો આવી ગઈ એટલે વગાડવાની જરૂર નથી મશીનો આવી ગયા પણ જો ના હોત તો એવું જ કરવું પડે આ મહારાજ રીત આવી મહારાજે પ્રવર્તાવી મહારાજ પોતે ગાઢ લે છે આગળ પણ હજુ મહારાજની લીલાન ચરિત્ર માંગરોળની અંદર શું થાય છે આધારાન સ્વામી આપણને આવતીકાલે કહેશે શ્રી ગણેશ્યામ મહારાજ